પાટણ સહિત ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, પરંતુ પાટણ જિલ્લામાં નસીબમાં સારો વરસાદ નથી કે કેમ, મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસતા ન હોવાથી ભારે વરસાદની આગાહી છતાં પાટણ જિલ્લો વરસાદથી કોરો ધાકોર રહી જવા પામ્યો છે અને જિલ્લાની નદીઓ પણ વરસાદના પાણી વગર કોરી ધાકોર નજરે પડી રહી છે। ગુજરાતમાં કેટલાક જિલ્લા વિસ્તારોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને ભારે વરસાદ થવાને પગલે કેટલીક નદીઓ જળબંબાકાર થઈ છે, તો કેટલીક નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યા છે। પરંતુ પાટણ જિલ્લાની સરસ્વતી નદી ભર ચોમાસે પણ કોરી ધાકોર જોવા મળી રહી છે। આમે પાટણની સરસ્વતી નદીમાં ભાગ્યે જ વરસાદનું પાણી જોવા મળતું હોય છે। એક સમય હતો જ્યારે વર્ષો અગાઉ લોકો સરસ્વતી ડેમ પરથી પસાર થતા હતા ત્યારે નદી બંને કાંઠે હિલોડા લેતી હોવાનું દ્રશ્ય જોઈ સૌ કોઈની આંખો ઠરતી હતી। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરસ્વતી નદી પર કોઈની નજર લાગી હોય તેમ નદીમાં પાણી જ આવતું નથી। ભર ચોમાસે પણ પાટણની કુમારિકા નદી પાણી વગર તરસતી અને સૂકી જોવા મળી રહી છે। સિંચાઈ વિભાગ દ્વારા સરસ્વતી નદીમાં વરસાદી પાણી ભરાઈ રહે તે માટે નદીના એક તરફના ભાગને ખોદીને ઊંડો કરવામાં આવેલ છે, જેથી તેમાં વરસાદનું પાણી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય। પરંતુ નદીને ઊંડી કરવાની કામગીરી પૂરી થઈ હોવા છતાં પાટણમાં નથી તો ભારે વરસાદ પડતો કે નથી ક્યાંય નર્મદાનું કે સુજલામ સુફલામનું પાણી નદીમાં આવતું, જેના પરિણામે આ નદી ક્યારેય પાણીથી સભર અને નવપલ્લવિત જોવા મળતી નથી, જેથી અહીંથી પસાર થતા સૌ કોઈ સરસ્વતી નદીને સૂકી ભટ અને કોરી ધાકોર જોઈને નિસાસા નાખી ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। સરકાર જાગે અને નર્મદા યોજનાનું પાણી સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાટણના સરસ્વતી બેરેજમાં ઠાલવે અને અહીંના પાણીના તળ ઊંચા આવે તેવું કંઈક કરે તેવું સમગ્ર પંથકની જનતા અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે।